હવે સમાચાર વિગતવાર જોઈએ. પીએમ મોદી આજે અમદાવાદની મુલાકાતે આવનારશે. ઝાયડસ બાયોટેક પાર્કની તેઓ મુલાકાત લેશે, જેમાં ઝાય કોવિડ વેક્સિન કામગીરીનું પીએમ મોદી નિરીક્ષણ કરશે. સવારે 9 વાગે અમદાવાદ એરપોર્ટ પર પીએમ પહોંચશે. એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ચાંગોદર તેઓ જશે અને 2 કલાક સુધી પીએમ મોદી બાયોટેક પાર્કમાં રોકાવાના છે. વેક્સિન પરીક્ષણ અને માર્કેટમાં પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સવારે 11 કલાકે અમદાવાદથી પુણે જવા માટે રવાના થશે. પુણેમાં અને હૈદરાબાદમાં પણ આજે વેક્સિન કામગીરીનું નિરીક્ષણ પીએમ કરવાના છે. પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં કોવિડ વેક્સિનનું નિરીક્ષણ કરવામાં આવશે. તો હૈદરાબાદમાં ભારત બાયોટેકની કોવિડ વેક્સિન કામગીરીનું પણ આજે નિરીક્ષણ થશે. તો આજે 9 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે પીએમ મોદી. ઝાય કોવિડ વેક્સિન કામગીરીનું પરીક્ષણ કરશે. ઝાયડસ બાયોટેક પાર્કમાં તેઓ આજે જવાના છે. 9 વાગે એરપોર્ટ પર આવીને ત્યાંથી ચાંગોદર જશે. એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે તેઓ ચાંગોદર જવાના છે. તો પીએમ મોદી આજે અમદાવાદની મુલાકાત લેવાના છે. તો આજે અમદાવાદની મુલાકાતે પીએમ મોદી, તેને લઈને તૈયારીઓ પણ થઈ ગઈ છે. ઝાયડસ બાયોટેક પાર્કની તેઓ મુલાકાત લેવાના છે. ત્યારે આ જ સ્થળ પરથી અમારા સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે. દીપક, ઝાયડસ બાયોટેક પાર્કની આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત લેવાના છે અને ઝાય કોવિડ વેક્સિન કામગીરીનું તેઓ નિરીક્ષણ પણ કરવાના છે. તેમના આગમનને લઈને ત્યાં કેવી તૈયારીઓ થઈ રહી છે અને આ કયા કયા આજે મુદ્દાઓનું તેઓ ખાસ પરીક્ષણ કરશે ઝાય કોવિડ વેક્સિનને સિવાય? કંપની દ્વારા જે પરીક્ષણ કરવામાં આવ્યું છે, બીજા તબક્કાનું પરીક્ષણ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ઝાયડસ બાયોટેક પાર્ક જે છે તેની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તે પહેલા તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને સઘન સુરક્ષા વ્યવસ્થા જે છે તે પીએમના આગમન પહેલા ગુજરાત પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે. હાલ જે ઝાયડસ બાયોટેક પાર્ક છે તેને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે અને 9 વાગે જ્યારે એરપોર્ટથી સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ઝાયડસ બાયોટેક પાર્ક જે ચાંગોદર ખાતે આવેલું છે ત્યાં પહોંચશે. એટલે કે મહત્વની બાબત છે કે જ્યારે દેશ જે છે તે કોરોના મહામારીથી લડી રહ્યો છે ત્યારે ઝાયડસ કંપની દ્વારા જે કોવિડ જે રસી બનાવવામાં આવી રહી છે તેનું બીજા તબક્કાનું જે પરીક્ષણ છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને બીજા તબક્કાનું પરીક્ષણ જે છે તે પ્રાણીઓ પર કરવામાં આવ્યું હતું અને જે સક્સેસ રહ્યું છે. ત્યારે હવે ત્રીજા તબક્કાનું જે છેલ્લું પરીક્ષણ જે છે તે હવે થશે. તે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે 2 કલાક સુધી આ ઝાયડસ બાયોટેક પાર્ક જે છે તેની મુલાકાત લેશે. તમામ જે તબીબો છે કે જેમના દ્વારા આ નિરીક્ષણ કરવામાં આવશે અને જે ઝાય કોવિડ જે રસી બનાવવામાં આવી રહી છે તે વ્યક્તિ પર કયા પ્રકારની અસર કરી શકે છે, કારણ કે કેટલીક રસીઓ જે છે તેની આડઅસર પણ જોવા મળતી હતી. પરંતુ હવે બીજા તબક્કાનું જ્યારે આ કોવિડ ઝાય કોવિડ રસીનું જે છે તે પરીક્ષણ થઈ ચૂક્યું છે, ત્યારે હવે ત્રીજા તબક્કામાં પરીક્ષણ સક્સેસફુલ રહેશે તો તેને માર્કેટમાં કયા પ્રકારે આપવું અને કઈ રીતે આપવું તે તમામ બાબતોનું આજે ચર્ચા વિચારણા થશે. એટલે કે ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગુજરાતથી જ દેશને વેક્સિન જે છે તે આપે તેવી શક્યતા પૂરેપૂરી રહેલી છે. પરંતુ હવે જ્યારે જાય કોવિડ આજે રસી જે છે તે સંપૂર્ણપણે અહીં બની રહી છે ત્યારે તમામ બાબતોની તપાસ કર્યા બાદ આજે માર્કેટમાં મુકાય તેવી શક્યતા રહેલી છે. સંજીવજી ધન્યવાદ. દીપક જોડાયેલા રહેજો આપની સાથે.